બગસરામાં સ્પોર્ટ્સ સંકુલ અને પેવર રોડનું લોકાર્પણ રાજ્યના કૃષિ મંત્રી ફળદુના વરદ હસ્તે કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાના બગસરામાં સ્પોર્ટ્સ સંકુલ અને પેવર રોડનું લોકાર્પણ કૃષિ મંત્રી આરસી ફળદુના વરદ હસ્તે કરવામાં આવેલ છે, જેમાં નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન બઢિયા, ઉપપ્રમુખ નિતેશ ટોડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ. આ તકે મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતથી કાર્યક્રમ ઉજાગર કરવામાં આવેલ ત્યારે આ તકે રાજ્યના કૃષિમંત્રીએ જણાવેલ કે બગસરા શહેરમાંથી પસાર થયેલ રોડનું પણ લોકાર્પણ રાજ્યના કૃષિએ કરવામાં આવેલ હોય, જેમાં શહેરના લોકભાગીદારીથી શહેરને સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધરવામાં આવેલ છે, ત્યારે શહેરની વિવિધ સંસ્થાઓએ 2 લાખ જેવી જંગી રકમ ચેક અર્પણ કરી સહયોગ આપેલ છે, જેમાં બગસરા નાગરિક સરાફી મંડળી, દેના બેંક અને શહેરના વેપારીએ પોતાનો સહયોગ આપેલ હોય છે. ત્યારે આ તકે નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેને જણાવ્યું હતું કે આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, માજી ધારાસભ્ય વીવી વાઘાસિયા, માર્કેટયાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસિયા, વીવી રિબાડિયા, રિશિનભાઈ ડોડિયા, મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ આર એસ શેખવા, રાજુભાઈ ગીડા તેમજ નગરપાલિકાના સભ્ય અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમારે દ્વારા કરવામાં આવેલ. નર્મદાનું સંકુલ જે લગભગ 67 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, એમના લોકાર્પણના આજે આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે હું બગસરા શહેરના નગરજનોને આ બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે ત્યારે એમને શુભેચ્છાઓ આપું છું. અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ જ્યારથી લગભગ 7 મહિનાથી અહીંયા નગરપાલિકામાં શાસનમાં આવી છે ત્યારથી વિકાસના કામો એમને હાથમાં લીધા છે, ત્યારે નગરપાલિકાની ચૂંટાયેલી અમારી ટીમને પણ અભિનંદન આપું છું, સાથે શહેર ભાજપના પ્રમુખ અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સુંદર મજાનું સંકલન કરી અને આ શહેરનો વિકાસ થાય એ માટે સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે, ત્યારે બગસરા શહેર ખૂબ પ્રગતિ કરે એમાં રાજ્ય સરકાર પણ લોકાર્પણ આપી છે. આમ છેલ્લા 7 મહિનાથી બગસરા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાથી રોડ રસ્તા જે મહત્વના હતા એ લગભગ આજે પૂરા થવામાં છે. સાથોસાથ અત્યાર સુધીમાં જે કંઈ ચેતના બગસરા શહેરની અંદર હોવી જોઈએ, નગરપાલિકાએ જે સ્વચ્છતાનો કાર્યક્રમ રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા મોરબી નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ જે આવ્યો છે તેમાં મને ખુશી વાતની છે કે બગસરા નગરપાલિકાના તમામ કર્મચારીઓએ જે દિલ દઈને જે કામ કરી રહ્યા છે એને આપણે યાદ રાખી રહ્યું. સાથોસાથ ક્યારેય ન બને બગસરાના. અશોક મણવાર સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી અમરેલી.